નવરાત્રિની એસઓપી મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું, ગુજરાત સૌથી મહત્વના તહેવારને ધ્યાનમાં લઈ તંત્ર સજ્જ. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રખાશે. ગંભીર પ્રકારના બનાવ ન બને તેની ચિંતા સરકાર કરતી હોય છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં વિશેષ વ્યવસ્થા ગોઠવાશે. રાજ્યમાં ગરબાના મોટા આયોજનોના સ્થળે આરોગ્યની ટીમો રહેશે તૈનાત. 108 સહિત તબીબો અને મેડિકલ ટીમો ખડે પગે રહેશે. આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર બંને નવરાત્રિને લઈ સજાગ હોવાનું ઋષિકેશ પટેલનું નિવેદન. તો આરોગ્ય વિભાગ અને સરકાર નવરાત્રિને લઈને સજાગ છે, ત્યારે કેટલીક એસઓપી પણ કરવામાં આવી છે. નવરાત્રિમાં માર્ગ અને મકાન વિભાગનું સર્ટિફિકેટ પણ જરૂરી રહેવાનું છે. આ સાથે નવરાત્રિમાં આયોજકોને એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે કે જે પણ ફૂડ સ્ટોલ લાગે છે એ ફૂડ સ્ટોલ ઉપર ફૂડ ઇન્સ્પેક્ટર પણ ફરજિયાત. રાજકોટ અગ્નિકાંડ બાદ નવરાત્રિના નિયમો કડક બનાવાયા. ખાનગી ગરબા આયોજકો માટે અલગ અલગ નિયમોનો ઉમેરો કરાયો. ખાનગી ગરબા આયોજકોએ રજૂ કરવા પડશે સોગંદનામા, જેમાં માર્ગ અને મકાન વિભાગ પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ, ફાયર સુવિધા તેમજ ઇલેક્ટ્રિક સાધનોના પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે. સુરત શહેર એસઓજીની સરથાણા વિસ્તારમાં કાર્યવાહી. ડુપ્લિકેટ ચલણી નોટો બનાવવાની ઓફિસ ઝડપી પાડી. સરથાણાના એપલ સ્ક્વેરમાં ચાલતી હતી ઓફિસ. રૂપિયા 1 લાખથી વધુની ડુપ્લિકેટ નોટો ઝડપી પાડી તપાસ શરૂ કરી. ગરબા આયોજકોએ ખાણીપીણીના સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેક્ટરની મંજૂરી લેવી પડશે. ઇમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા એમ્બ્યુલન્સ અને ડોક્ટરને હાજર રાખવા પડશે. ફરજિયાત સીસીટીવી લગાવવાની સાથે સિક્યુરિટી અને કોન્ટ્રાક્ટ પણ રજૂ કરવાના રહેશે.